ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર. વિદ્યાર્થીઓ www.gseb.org અને WhatsAppથી જોઈ શકશે પરિણામ. દાહોદ લોકસભા વિસ્તારના પ્રથમપુર મતદાન મથક ઉપર ફરી મતદાનનો પ્રારંભ. ભાજપ નેતાના પુત્રના બુથ કેપ્ચરિંગ બાદ ચૂંટણી પંચે પુનઃ મતદાનના આપ્યા હતા આદેશ. આજથી 6 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. 42.1 ડિગ્રીમાં શેકાયું સુરેન્દ્રનગર. પ્રધાનમંત્રી મોદીનો આજે 2 રાજ્યમાં પ્રચંડ પ્રચાર. ઓડિશામાં 3 અને ઝારખંડમાં ગજવશે 3 સભા.